અને વાત હવે કરીએ અમદાવાદની. અમદાવાદના કાલુપુર વિસ્તારની કાલુપુરમાં લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે. જી હા, જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે, કાલુપુર વિસ્તારમાં લારી અને જે ગલ્લા રોડ પર દેખાતા હતા તે હટાવાયા છે. સાથે જ શાક માર્કેટ ક્લિયર કરાવાઈ છે. લોકો માટે પણ જે શાક માર્કેટ હતી તે હવે બંધ કરી દેવાય છે. લારી ગલ્લાવાળાઓને કોર્પોરેશને દૂર કર્યા છે. એસ્ટેટ શાખાએ આ કામગીરી અદા કરી છે અને આ જ કારણસર હવે આજે લોકોની અવર જવર, લોકોની ભીડ નહીં દેખાય કાલુપુર વિસ્તારમાં. કારણ કે અહીં તમામ લારી ગલ્લા તેમજ જે શાક માર્કેટ હતી તે હટાવી દેવાઈ છે, ક્લિયર કરવામાં આવી છે. લોકોને ઘરે તમામ વ્યવસ્થા, ઘરે તમામ જરૂરી શાકભાજી છે, જીવન જરૂરી વસ્તુઓ છે, ઘર બેઠા મળી જાય તેવા પ્રકારની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તમામ પ્રયાસો પણ થઈ રહ્યા છે અને આ જ પ્રયાસો વચ્ચે લોકોને કોઈ પણ અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો અત્યારે કાલુપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એસ્ટેટ શાખાએ જે કામગીરી કરી છે, પાનના જે લારી હતી, શાકભાજી તેમજ ફળફળાદીની લારી ગલ્લા તમામ વસ્તુઓ તમામ જગ્યાઓ આ બંધ કરવામાં આવી છે. તો વધુ માહિતી લઈશું, વિગતો મેળવીશું. સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાયા છે. આયુષી, કાલુપુર શાક માર્કેટ અત્યારે આપ ઉપસ્થિત છો, તમામ લારીઓ બંધ કરવામાં આવી છે, લોકો માટે પણ શાક માર્કેટ આજે બંધ કરાઈ છે. બિલકુલ બેનસીર, જે રીતે જે કાલુપુર શાક માર્કેટ છે તે સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે દ્રશ્યોમાં કે આખું જે માર્કેટ છે તેને સાફ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે અહીંયા ફક્ત જથ્થાબંધ વેપારીઓ જ વેપાર કરી શકશે. છૂટકમાં વેપારીઓ અહીંયા જે લારીઓ લગાવતા હતા તેના કારણે લોકોની ભીડ થતી હતી, જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારીઓ જે છે તેને અહીંયા ન ઊભું રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. રોડ પર જેટલા પણ જે લોકોએ સ્ટોલ્સ લગાવેલા હતા તે તમામ સ્ટોલ્સ દૂર કરી દેવામાં આવ્યા છે. ફક્ત અને ફક્ત અહીંયા જે હોલસેલરો છે તેને જ ઉપસ્થિત રહી અહીંયા ધંધો કરવા દેવામાં આવશે તેવી એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. કહી શકાય કે ખૂબ ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે જે રીતે કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો છે ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ હોય તેમનામાં, તે રીતે જે શાકભાજી લેવા માટે તેઓની ભીડ ઉમટી પડતી હતી, ન તો તેઓ માસ્કનો ઉપયોગ કરતા હતા, ન તો સેનેટાઇઝરનો, જેથી આ જે કોરોના વાયરસનો ચેપ છે, જે ટ્રાન્સમિશન છે તે વધવાની ડર લાગતો હતો. ત્યારે આજે વહેલી સવારથી જે કોર્પોરેશન અને શહેર પોલીસે દવાઈ બોલાવી છે અને આજે આખો જે માર્કેટ છે તેને ખાલી કરાવી દેવાયું છે. અને કહી શકાય કે જે રીતે કોરોના વાયરસના ગુજરાતમાં 44 કેસીસ સામે આવ્યા છે, જે પૈકી જે 1/3 પાર્ટ છે તેમાં જે ટ્રાન્સમિશનના કેસીસ આવ્યા છે, એટલે કે આ ટ્રાન્સમિશનના ચેપના કારણે 10-11 જેટલા કેસીસ નોંધાયા છે. ત્યારે આ ચેપને અટકાવવા માટે, ચેઇનને તોડવા માટે અત્યારે લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે 21 દિવસનો સમગ્ર દેશમાં. ત્યારે લોકોએ જાગૃત બનવાની જરૂર છે, શાક માર્કેટમાં આવવાનું ટાળવું જોઈએ. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈ રિક્ષા દ્વારા ઘરે ઘરે શાકભાજી પહોંચાડવાની સુવિધા ઊભી કરી છે, તેમ છતાં લોકો બહાનેબાજી કરી અને શાક માર્કેટમાં આવે છે. ઘરની બહાર નીકળવાનું જે બહાનું છે તે ગોતા જોવા મળી રહ્યા છે. ત્યારે જેટલી પણ અહીંયા લારીઓ હતી જે છૂટક શાકભાજીના વેપાર કરતા હતા, વિક્રેતાઓની ફરોની તે લારીઓ છે તે અત્યારે દૂર કરાવવામાં આવી છે અને આખું માર્કેટ છે તેને ખાલી કરાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી જી આયુષી, જો ગઈકાલની વાત કરીએ, શું માર્કેટમાં વેપારીઓની સાથે સાથે શું લોકોની પણ કોઈ અવેર, લોકોમાં પણ કોઈ અવેરનેસ નથી દેખાતી? એક તરફ વડાપ્રધાન જાહેરાત કરી રહ્યા છે, હાથ જોડીને અપીલ પણ કરી રહ્યા છે, તેમ છતાં પણ લોકો શા માટે અવેરનેસ નથી બતાવતા? શા માટે ખુલ્લા હાથે કે માસ્ક વગર નીકળી પડે છે શાક માર્કેટમાં? બિલકુલ બેનર્જી, લોકોમાં અત્યારે જાગૃતતાનો અભાવ છે, લોકો સિરિયસ નથી લઈ રહ્યા આ વાતને. જે લોકડાઉન છે તેને તેઓ સિરિયસ નથી લઈ રહ્યા, કારણ કે લોકોમાં જે અત્યારે જેવી જાગૃતિ જોઈએ તેવી નથી. જે લોકો બહાર ન નીકળે તે માટે પોલીસને ખડે પગે રહેવું પડે છે. દરેક 4 રસ્તે તેમની ટીમ છે તે તૈનાત કરવામાં આવે છે. લોકો બહાર નીકળે છે ત્યારે તેમને દંડાવારી કરી અને પરત મોકલી રહ્યા છે. જો પોલીસ આટલું કામ કરતી હોય, કોર્પોરેશન આટલું કામ કરતા હોય, ખડે પગે આટલા બધા લોકો રહેતા હોય, તો પછી ફરજ હવે એમની બને છે કે તેઓ તમામ જે નિયમો છે તેનું પાલન કરે. પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ છે, લોકો સમજવા તૈયાર નથી કે કેટલી
સિરિયસનેસ અત્યારે છે, જે દેશ છે કેટલી કફોડી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે તેમને સમજ નથી આવી રહ્યું અને બેપામ રીતે તેઓ શાક માર્કેટમાં પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ ગઈકાલે આ શાક માર્કેટમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો હતો. લોકો અહીંયા આવી પહોંચ્યા હતા, ન તો તેમને હાથમાં ગ્લવ્સ પહેર્યા હતા, ન તો તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હતા, ન તો તેમણે માસ્ક પહેર્યું હતું. એટલે કે જાગૃતતાનો ખૂબ અભાવ હતો, જેને લઈને જ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે અને અહીંયા જે છૂટક વેપારીઓ છે તેના પર રોક લગાવી દીધી છે. જી જી, આયુષી ખૂબ ખૂબ આભાર માહિતી આપી, દ્રશ્યો બતાવ્યા તે બદલ આપનો આભાર. તો અમદાવાદના કાલુપુર શાક માર્કેટ ખાતે ઉપસ્થિત હતા અમારા સંવાદદાતા આયુષી અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કામગીરી ચાલી રહી છે અત્યારે. શાક માર્કેટ ટોટલ લોકો માટે બંધ કરાવાયું છે, માત્ર હોલસેલરોને ધંધો કરવા માટે પરવાનગી અપાઈ છે.